ગુજરાતના પ્રખ્યાત લોક ગાયિકા અલવીરા મીરના માતાની કરુણ કહાની જોવા મળી આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ સ્ટોરી બાય ધનસુખ ઠક્કર મા ન્યૂઝ લાઈવ સામખિયાળી કચ્છ ગુજરાત મરસું વાગડના દાંડિયા રાસના પ્રસિદ્ધ કલાકાર અલવીરા મીરના માતુશ્રીને આ તો શું નામ છે તમારું બેન મારું નામ રજિયાબેન આલમભાઈ મીર વાઇફ તો એ એમની જ હતી પણ હવે એમનો કોઈ મતલબ નથી એમ કે એણે મને એટલો બધો સાહેબ ત્રાસ દીધો છે ને જેની કોઈ સીમા નહીં મને મેં હું બાળો ત્યાંની બળેલી છું હું જ્યાંથી સમજવા શીખી ત્યારથી હું કામ કરતી હતી અને પછી અહીંયા હું લગ્ન કરીને આવી પણ એણે મને કોઈ દી કોઈ વસ્તુમાં એ મને સમજી જ નથી હક્યો કોઈ વસ્તુમાં એણે મને કોઈ દી મારું આમ કહેવાય નહીં કે ના આજ તો મારું માન એ માન સન્માન કોઈ દી એણે મારું નથી રાખ્યું આટલા દિવસ મા તે બાવીસ વર્ષનો મારો સંસાર છે એમાં મેં કોઈ દી કોઈ વસ્તુનું દુઃખ નથી પહોંચાડ્યું તમારા કેટલા સંતાન છે મારે ત્રણ છોકરા અને એક છોકરી છોકરી મારી મોટી છે અલ્વીરા મીર જે ગાયક છે તેને તે એની સગાઈ એ દસ વરસથી ગાય છે દસ વર્ષથી ગાય છે એણે અમને બધું સુખ દીધું પછી જ્યારે એ સમજતી થઈ ને ત્યારે મને કે કે મમ્મી મને આ છોકરાથી સગાઈ કરવી છે પણ એ મેં અમે એમને ધામધૂમથી સગાઈને બધું કરાયું પછી એનો બાપ રહ્યો ને એ એટલો લાલચું ને એટલો નીચ માણસ છે ને એણે મારી છોકરીને એટલી બધી ભરાવી દીધી ને કે મારું બધું શું દુઃખ બધું

હા અત્યારે મારી છોકરીની સગાઈ લગન પણ લઈ લીધા છે સાહેબ પણ એ લઈને વહી ગયો છે એને કોઈ જાતનું કોઈ સમજ જ નથી કે એને શું આ ના કાંઈ નહીં અને એણે મને એટલો ત્રાસ દીધો છે ને સાહેબ જ્યારે હું આશા વર્કરની નોકરી કરતી હતી ને ત્યારે મેં કીધું મારી દીકરી કમાઈને મસ્ત વ્યવસ્થિત થઈ ગઈ ને મેં કીધું મારે આ નોકરી મૂકી દેવી છે તો એણે મને કીધું કે તલાક અને નોકરી એ તો ઠીક છે સમજ્યા પણ તમે જે આ તમારા અસહ્ય ત્રાસની વાત કરી તો એવો તો એમણે તમને શું અસહે ત્રાસ આપ્યો તો તેનું વર્ણન કરશો ત્રાસની તો સાહેબ વાત જ ન કરો ત્રાસમાં તો એણે મને એટલા તાજા દીધા છે ને શરીરનો કોઈ અંગ હું કોઈને નથી કહી શકું એમ નથી બતાવી શકું એમ એટલે એટલો એણે મને ત્રાસ દીધો અરોજ અરોજ સાહેબ એ મને ઘરથી બહાર કાઢે તું મને નથી કપતી વાળ ચાલી મને તેડે શેરીમાં મને વેમ કરે જેની કોઈ શ્રીમા નહીં અને સાહેબ હું એનું શું કહું મત તમે હું એનું વાત જ ન પૂછો મને ગુંગળું થાય ને તો ચટાડવાનું કે એના ત્રાસનું તો તમે મારા છોકરાને બેટા આ તારી મમ્મી કંઈક ગુમડું ચટાડવાની ને વાત કરે છે એવું તો વળી શું બન્યું તું એ બહુ ત્રાસવાદી છે એના જેવો કોઈ ત્રાસવાદી છે જ નહીં આખું જીવન વેમ કર્યો ને નકરા માર માર કર્યા છે એમ સમજો ને તમે નકરા માર માર જ કર્યા છે ને નકરો વેમ કર્યો છે અને અમારા પ્રત્યે કોઈ દી લાગણી જ જતાવી નથી એની એ વ્યક્તિ જેવા હાવ નકામું છે એવો બાપ કોઈનો હોય જ નહીં હું તો દુવા કરું છું કે એના જેવો બાપ કોઈને હોય જ નહીં જો કે આમ તો એક બાપને દીકરા પ્રત્યે લાગણી હોય જ પણ છતાં એમનો દીકરો પણ એમ કહી રહ્યો છે જે આપણાને અજુકતું લાગે કે એને એના દીકરા પ્રત્યે પણ લાગણી નથી એટલે હજી એના વિશે જરાક તમારા પિતાજી વિશે બીજું કાંઈ જો તમે જણાવો તો જણાવવામાં તો એવું છે કે એને એને પૈસા પૈસા એને સર્વસ્થ છે છોકરા પરિવાર એને કોઈ મતલબ નથી એને પૈસા આવે એ જ મહત્ત્વનું એને મારી મમ્મીને મારી બેનને કે કીતી રાખ્યું કે તમે પૈસા કમાવો રાખે અને હું વાપરે રાખું સમજા તમારી બેન ગાયિકા છે એ ગાયન કરી અને એમાંથી એમને પૈસા જે કાંઈ થોડા ઘણા જે કાંઈ મળતા હશે એમાંથી તમને કાંઈ આપે ખરા ના કોઈ દીએ નહીં પોતાનો જ શોખ પૂરા કરે પોતાને ફોન લેવા હોંડા લેવા ગાડી લેવી એ અલગ અલગ વસ્તુ પોતા માટે લઈ આવે બરાબર તમારા પિતાજીને આપતા હશે એમ એ બધા સપોર્ટમાં જ છે એ પણ હા નકામા માણસ જ છે મારા દાદા કેવો મોટા બાપા કહો એ બધા નકામા માણસ એ કોઈ સારો માણસ નથી તો આપણે આ આપવીતી સાંભળી અલવીરા અલવિરા મીર ને એમના ભાઈ પાસેથી તો હવે કોઈક એમના બીજા અન્ય પણ સંબંધી છે તો આપણે એમના વિશે અલવિરાવીર હશે અને એના પિતાજી વિશે એ એમના જે સંબંધી છે તેમના પાસેથી પણ આપણે જાણીએ કે શું છે આ આખી સાચી હકીકત તો શું નામ છે બેન તમારું શરીફાબેન બેન શું આ તમારા શું થાય ભત્રીજાની બહુ ભત્રીજાની બહુ થાય સગી અચ્છા અને શું છે એમને આ તમને આજે તકલીફ કીધી તમારા સામે તો શું છે સાચી વાત છે સાચી વાત બરોબર શું સાચી વાત છે એટલે એને બધું દક્ષ છે આ બધું બજેને શાંતિ નહીં આ કીજેને કે એમને એમ રહેવું જ છે અને એ બધી આજે કરે એ સાચી વાત છે બીજું શું કહું બીજું કેટલા ટાઈમથી આ એમને ત્રાસ છે બોલો અલવીરા બેનના માતાજીને છેલ્લા દસ વર્ષથી આ રીતનો ત્રાસ અપાય છે તેના સાક્ષી તો તેમના સંબંધી જ પણ છે તો હવે અન્ય એક ભાઈ પણ આપણી સાથે છે હવે શું એમના રિલેટિવ થાય છે અને તે પણ શું કહે છે તે આ વિશે આપણે જાણીશું શું નામ છે ભાઈ તમારું કાસમભાઈ કાસમભાઈ શું થાય અલવીરાબેન તમારા અને આ બેન શું થાય અલવીરા મારા આલમ થાય મારો હગો ભણન થાય અને ભણનની દીકરી થાય અલવીરા અને હકીકતમાં તો એમણે પૈસા જ એણે બધું બધો સગા સંબંધીને બધાને નાદ પાડી દીધી એક વાત છે કે ભાઈ તમે અમારે ઘરે કોઈ આવજો નહીં ને આવ્યું બધું ખરું વખતમાં વાત સત્ય જ છે એમ કે અને એને કહેવાય આને તો ખૂબ કરેલ છે દુઃખો કારણ કે અમે જોલ સંજાણેલું છે સમજે અને વાત સત્ય જ છે એમ કે ખોટી વાત નથી એમ અલવીરાબેનના જે પિતાજી છે એ અલવીરાબેનની માતાને ત્રાસ આપતા હતા તે સાચી હકીકત છે હા હા સત્ય સત્ય હકીકત છે એમ હા અને અને સહન માણસ ત્રાસ સહન કરે પણ પછી એની સીમા તો કંઈક હોય એ રીતે કારણ કે એને તો દરગુજર કરી રાખ્યો પછી અતિ અતિ ત્રાસ થઈ તો પછી માણસ તો હવે કેટલું એને કાંઈક તો ગમે તે કંઈક વિચારવું પડે અને પૈસાથી જ એને બધા અમારા પોતાની નકમમાં મારા ઘરના એની સગી હોય છે તો ચોખો ફોનમાં કહી દીધું કે ભાઈ તમે મારા ઘરે આવજો નહીં ને બસ આપણે બધા વ્યવહાર કટ થઈ ગયા અમે તો જો કે જાતા આવતા નથી પણ આવું તો વખતમાં સાચી વાત છે એમ આવું તો વખતમાં સાચી વાત છે એમ હવે આપણે મળશું અલવીરાબેનના એક નાનો ભાઈ છે જે પાંચથી સાત વર્ષ જેવી ઉંમર દેખાય છે એની તો એ એના પિતાજી પાસે જવા માંગે છે કે નહીં તે પણ આપણે જાણીશું આ નાનો બાળક છે ભલે આમ તો એને એટલી બધી હજી લાંબી ખબર ન પડતી હોય છતાં પણ એ એના પિતાજી પાસે જવા માંગે છે કે નહીં તે આપણે જાણીશું એક પાંચથી સાત વર્ષનો એનો માસૂમ બાળક છે તેના પાસેથી બેટા તારે તારા પપ્પા પાસે આવું છે ના કેમ નથી જવું ઠીક છે એ કેમ નથી જવું એ બતાવી શકે તેટલી એની શૂદબૂજ નથી પણ જવું નથી તે તો એ ના પાડે જ છે મહાસાપુરા ન્યૂઝ લાઈવ ધનસુખ ઠક્કર સામખેરી કચ્છ